ભુજ શહેરમાં નગરપાલિકા દ્વારા થતા ભ્રષ્ટાચાર સંદર્ભે ભરત સંઘવીએ મા ન્યૂઝ સાથે વાતચીત કરી. મારું નામ ભરતભાઈ સંઘવી, હું ભુજ શહેરનો રહેવાસી છું. બિલકુલ તમારી વાત સાચી. સવાર સાંજ જ્યારે વોકવે એટલે સિનિયર સિટીઝન લોકો, એના માટેનું શું સગવડતા કરવી જોઈએ, એ શું અત્યારે આ પ્રોજેક્ટ છે 2 કરોડ 2.5 કરોડની વાતો કરે છે, નથી કાંઈ હોલ્ડિંગ લગાવ્યા કે પબ્લિકને ખબર પડે કે તમે શું કામ કરવા માગો છો, કઈ ટાઈપની ડિઝાઇન છે. એટલે ફૂલ ભ્રષ્ટાચાર કરવાની છૂટ આપી દીધી હોય. અને દુઃખની બાબત તો એ છે કે જિલ્લા ભાજપના પ્રમુખ અને ભુજ શહેરના ધારાસભ્યશ્રી, એમના હાથે આનું ખાતમુહૂર્ત થયું છે. તો મારે આપની ચેનલ માધ્યમ સરકારને, કલેક્ટરને વિનંતી કરવી છે કે કોઈ પણ સરકારી કામ થતા હોય એના બારે હોલ્ડિંગ હોવા જોઈએ. કોણ કોન્ટ્રાક્ટર છે, કોણ એન્જિનિયર છે, કેટલા રૂપિયામાં કામ થાય છે, શું શું કરવાના છો, એની વિગત સરકારનો ઠરાવ જ છે. છતાં જો એનો અમલ ન થતા હોય ને આની અંદર ગેરરીતિ થતી હોય તો મને દુઃખ થાય છે કે એક સારા ધારાસભ્યના હાથે પહેલો જ પ્રોજેક્ટ થયો છે ભુજની અંદર, અને એમાં જો આવો ભ્રષ્ટાચાર થતો હોય, તમે બધા કહો છો લોકો જોવે છે, આ વસ્તુ કાંઈ દેખાતી નથી, કેમ બધું અંધારું કરે છે, તો માનનીય ધારાસભ્ય સાહેબને કોણ બદનામ કરી રહ્યું છે. હું આપની ચેનલ દ્વારા ધારાસભ્યશ્રીને પણ વિનંતી કરું, સાહેબ આ તમારો પહેલો પ્રોજેક્ટ છે, ફર્સ્ટ એન્ડ લાસ્ટ ઇમ્પ્રેશન પડતી હોય છે ભુજના નાગરિકો ઉપર. જો પહેલાં પ્રોજેક્ટમાં આવા ગોટાળા થતા હોય તો તમારી ઇમ્પ્રેશન કોણ બગાડી રહ્યા છે, જે અમને નાગરિક તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક સેવક તરીકે અમને દુઃખ થાય છે. તો મહેરબાની કરીને આ બધા કામ ફરીથી કરવામાં આવે, આના ઉપર સુપરવિઝન કરવામાં આવે, અને શું કરવા માગે છે પબ્લિકને કહેવામાં, જો આ લોકો નહીં કરવામાં આવે તો મારે ના છૂટકે કોર્ટની અંદર આનો મનાઈ હુકમ લેવામાં આવશે. અને દુઃખની બાબત તો એ તમને કહું કે જે આ વોકવેના કોન્ટ્રાક્ટર કામ કરી રહ્યા છે, એ જ વ્યક્તિ મને એવો સમાચાર મળે કે નગરપાલિકા બનાવે છે. તો 5 કરોડની આ નગરપાલિકા બનાવશે, એમાં મરી જશે માણસો, તો જવાબદારી કોની થશે? એની પાયાવેધી પૂર્વ આપણા ધારાસભ્ય અને વિધાનસભાના પૂર્વ અધ્યક્ષે કરી છે. તો હું એમને પણ તમારી ચેનલ તો કહ્યું, બેન તમારું નામ પણ ખરાબ થશે, તમે અહીં આવો અને જુઓ કે શું કરી રહ્યા છે. તમે જે પાયાવિધિ કરતા હો, જ્યાં દેશના વડાપ્રધાન કડક કામ કરે છે, કોઈ ભ્રષ્ટાચારી જ્યારે મંત્રી હોય બધાને પણ કાઢી નાખતા હોય છે, તો ભુજ નગરપાલિકા શું કરી રહી છે? હું એના વહીવટદાર શું કરે છે, રિજિયોનલ ઓફિસર કમિશનર રાજકોટે પણ શું કરે છે, આની અંદર શું કરે છે, એ બધાને બદનામ કરવાના આવા નાના માણસો હોત અને પાર્ટીએ સસ્પેન્ડ કરો છો. હું આપના માધ્યમથી સીઆર પાટીલ સાહેબને વિનંતી કરું છું કે સાહેબ, મેં ઘણી વખત આ ઇન્ટરવ્યૂ આપ્યો છે, છતાં પણ ભુજ નગરપાલિકા સુધરતી નથી. ધારાસભ્યશ્રીને પણ રૂબરૂ રજૂઆત કરી છે, મીડિયામાં પણ કરી છે, તો આ કેમ ચાલી શકે? આ મારા ભુજમાં આવું ન ચાલવું જોઈએ.